સો એસીએલ ઇન્જરીને તમે બ્રોડલી બે કેટેગરીમાં ડિવાઇડ કરી શકો છો, એક તો સ્પોર્ટ્સ પર્સનમાં અને એક નોન સ્પોર્ટ્સ પર્સનમાં. તો સ્પોર્ટ્સ પર્સન્સ છે જેમાં ફૂટબોલ છે, ટેનિસ છે, હર્ડલ્સ છે, જે બધા હાઈ ઇન્ટેન્સિટી સ્પોર્ટ્સ છે, એમાં એસીએલ ઇન્જરી બહુ જ કોમન જોવા મળે છે. અને નોન સ્પોર્ટ્સ પર્સનમાં મેઇનલી જે ઓબેસિટી હોય ઓર સિડેન્ટરી લાઇફસ્ટાઇલ વાળા ફિમેલ્સ ઓર મેલ હોય છે, એ લોકોના મસલ્સ એકચ્યુઅલી બહુ વીક થઈ ગયા હોય છે. તો એના કારણે બી એ લોકોને લિગામેન્ટ પર જ્યારે બી કંઈ કામ કરે તો દોડ વધારે પડે છે, તો એ લોકોમાં લિગામેન્ટ ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. પ્રિકોશન માટે તો જ્યારે પણ લિગામેન્ટ ઇન્જરી હોય છે, આઈ ટોલ્ડ પહેલા બી કે લિગામેન્ટ છે એ તમારી બોડીની ઓર જોઇન્ટની સપોર્ટ સિસ્ટમ છે. તો જોઇન્ટને સપોર્ટ કરવા માટે તમારે હંમેશા મસલને સ્ટ્રોંગ કરવા પડે. તમે જેટલા મસલ સ્ટ્રોંગ કરશો એટલે લિગામેન્ટ પર લોડ કમ્પેરેટલી ઓછો પડશે, અને તમે જે પ્રમાણે વેટ બેરિંગ એક્સરસાઇઝ કરશો તમે લિગામેન્ટને ટ્રેન કરી શકશો ટુ ટેક અ વેટ ઓર ટુ ટેક અ ટ્વિસ્ટિંગ ફોર્સ. સો એક્સરસાઇઝ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ફોર ધીસ કાઇન્ડ ઓફ ઇન્જરી ઓર ડિજનરેશન.